नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું નિશિત સાધુ। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલની અસર જોવા મળી રહી છે, જે કાંકરેજ તાલુકા પંચાયત આવી હરકતમાં। બનાસકાંઠામાં ખાનગી વાહન ચાલકોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો, જેને કારણે ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરવા માટે લોકો અને વિદ્યાર્થીઓ બન્યા મજબૂર। થરાદનગરમાં અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે, જ્યાં ભગવાનને મોસાળ પધારતા ભક્તોએ આરતી તેમજ ભજન કીર્તન કર્યા હતા। समाचार જોઈશુ વિગતવાર। કાંકરેજ તાલુકા પંચાયતે તપાસના આદેશ આપ્યા છે, જે ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલની અસર જોવા મળી રહી છે, જેને લઈને કાંકરેજ તાલુકા પંચાયતે દબાણોને લઈને તપાસના આદેશ આપ્યા છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલની અસર જોવા મળી રહી છે, જ્યાં કાંકરેજ તાલુકા પંચાયત હરકતમાં આવી છે। આખરે કાંકરેજ તાલુકા પંચાયતે રતનગઢ ગામને 7 દિવસમાં પંચાયત સર્કલ ઇન્સ્પેક્ટર તથા રતનગઢ તલાટી કમ મંત્રીને રતનગઢ ગામે પંચ સાથે દબાણની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે। બનાસકાંઠામાં ખાનગી વાહન ચાલકોને પોલીસનો કોઈ ડર નહીં રહ્યો તેવું લાગી રહ્યું છે, જ્યાં એસટી બસના અભાવના કારણે લોકો અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરવા મજબૂર બન્યા છે। જ્યાં ખાનગી વાહન ચાલકોને માત્ર પકડીને ટાર્ગેટ પૂરો કરવામાં જ પોલીસ રસ દાખવી રહી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા કાયદાકીય પગલાં ભરે અને કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। બનાસકાંઠામાં ખાનગી વાહન ચાલકોને કોઈ પોલીસનો ડર રહ્યો નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ડીસાના ચિત્રાસણી હાઈવે ઉપર જીપ ચાલકો દ્વારા ક્ષમતા કરતાં વધારે પેસેન્જર બેસાડવામાં આવી રહ્યા છે, જ્યારે ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ મજબૂર બન્યા છે। એસટી બસની સુવિધાઓ ઉપલબ્ધ ના હોય ના છૂટકે લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે, ત્યારે ખાનગી વાહન ચાલકો ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોની ધજ્જિયા ઉડાવી રહ્યા છે। જિલ્લા ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસૂલ કરીને ટાર્ગેટ પૂરો કરવામાં રસ ધરાવે છે, જ્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી છે। અષાઢી સુદ બીજ નિમિત્તે થરાદ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે અને ભગવાનને વાજતે ગાજતે મોસાળથી પોતાના ઘર માટે રવાના કરવામાં આવશે। અષાઢી બીજથી થરાદનગરમાં ભગવાનની રથયાત્રા ભવ્ય નીકાળવામાં આવશે। આજે ભગવાન જગન્નાથજીના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળમાં પધાર્યા હતા। નવા રામજી મંદિર ખાતેથી વાજતે ગાજતે આદેશ ગામ ખાતે ભગવાનનું મોસાળું કરાવ્યું હતું, જ્યાં શ્રીરામ સેવા સમિતિના ભક્તો દ્વારા ભગવાનને મોસાળ મોકલાયા હતા। મોસાળ આદેશનગરના ભક્તો દ્વારા ભગવાનને કંકુ તિલક કરી ચોખાથી વધાવ્યા હતા, જ્યાં ભગવાન મોસાળ પધારતા ભક્તોએ આરતી તેમજ ભજન કીર્તન કર્યા હતા। આરતી બાદ મહાપ્રસાદ ભક્તોએ ભગવાનનો પ્રસાદ લઈને અને મંગળવારના સાંજે 5 વાગે ભગવાન જગન્નાથ પોતાના મોસાળથી પરત પધારશે અને નવા રામજી મંદિર ખાતે પધારવાશે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢ સુદ બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થવાનો છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી અષાઢ સુદ બીજથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર થશે। મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઋતુમાં ફેરફાર થવાથી યાત્રાળુઓની સગવડતાને ધ્યાનમાં રાખી 4 જુલાઈથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 16 જુલાઈએ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 17 જુલાઈએ બુધવારે સવારે 9 કલાકે આરતી થશે અને બીજા દિવસથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે। આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, આરતી દર્શન સમય સવારે 7:30 થી 8 વાગે, દર્શન સવારે 8 થી 11:30 કલાકે, જ્યારે રાજભોગ બપોરે 12 કલાકે અને દર્શન 12:30 થી 4:30 કલાક રહેશે, જ્યાં આરતી સાંજે 7 થી 7:30 કલાકની રહેશે અને દર્શન સાંજે 7:30 થી 9 કલાકના રહેશે, જ્યાં 16 જુલાઈ એટલે કે ચંદ્રગ્રહણના દિવસે આરતી અને દર્શનનો સમય આરતી સવારે 6 થી 6:30 કલાક સુધી, જ્યાં દર્શન સવારે 6:30 થી 11:30 કલાક સુધીના રહેશે, જ્યારે ભગવાનને રાજભોગ બપોરે 12 કલાકે ચડાવવામાં આવશે, જ્યાં દર્શન 12:30 થી 2 કલાકના રહેશે અને આરતી 3:30 થી 4:30 કલાકની રહેશે, જ્યાં સાંજે દર્શન 4:30 થી 5 વાગ્યા સુધીના રહેશે।
ડીસામાં ધામધૂમથી ઉજવાતો ઉર્સ મુબારક, જ્યાં ડીસામાં હજરત સૈયા બાવાનો 54મો તથા હજરત ભાઈજાન બાવાનો 70મો ઉર્સ મુબારકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર તથા યુપીમાંથી મુરીદો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુવારના જોહરની નમાજ બાદ ખાનકાથી ચાદર શરીફ લઈને હજરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હજરત સૈયદ હસન અલી બાવા તથા હજરત સૈયદ રિફાઈ અલીની આગેવાની હેઠળ નીકળ્યું હતું. જ્યારે અસરની નમાજ બાદ ખાનકાથી ચાદર શરીફ લઈને હજરત ભાઈ ચાંદ બાવાની મજાર શરીફ ચાદર ચઢાવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુરીદો હાજર રહ્યા હતા. જ્યારે ઈશાની નમાજ બાદ હજરત ભાઈજાન બાવાના કમ્પાઉન્ડમાં તકરીરનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં હજરત અબ્દુલ અલતીફ બજરંજી તથા હજરત સૈયદ આલમગીર અશરફ નાગપુર તથા હસરત અલ સફીઉલ હસન સહિતના ઉપસ્થિત મહેમાનોએ તકરાર કરી લોકોને સિરાતે મુસ્તકીમ પર ચાલવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાત શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જ્યારે શુક્રવારે સવારે સૈયા બાવાની મજાર શરીફ પર કુરાન ખવાની તથા નિયાઝ શરીફ કરી ઉર્સની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ વખતે હજરત સૈયા બાવાનું 54મું ઉર્સ અને હજરત ભાઈજાન બાવા રહેમતુલ્લાહ અલીનો 70મો દિશામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે. આ ઉર્સનો એક જ મકસદ હોય છે, એ છે ભાઈચારો વધે, એકતા પ્રેમ વધે. હિન્દુ મુસ્લિમ લોકો દરગાહો ઉપર રાજા અલીબાવાની દરગાહ હોય, રાજા ભવાની દરગાહ હોય, બીજા પ્રેમ એકતાની સાથે ભાઈચારાની સાથે આવે છે, દર્શન કરે છે અને દુઆઓ લે છે. આ ઉર્સનો એક જ મકસદ છે કે હિન્દુસ્તાનમાં, આપણા દેશ ભારતમાં પ્રેમ ભાઈચારો એકતા વધે અને જે નફરતોની હવા ચાલી છે, નફરતોની હવા બંધ થાય અને તેમની હવા માટે અમે સમગ્ર મુસ્લિમ સમાજ દુઆ કરીએ છીએ. ખુદા આપણા મુલ્કને આબાદ રાખે, આપણા મુલ્કમાં એકતા અને ભાઈચારો વધે. ધન્યવાદ આપ સૌનો. આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. શ્રીગઢ કેળવણી મંડળ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રીમતી આરએમજી બાજરિયા સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નર્સરી થી ધોરણ 10 સુધીની અંગ્રેજી માધ્યમ સ્કૂલ, જૂન 2019 માટે પ્રવેશ ચાલુ છે. માતૃશ્રી ડીપી ગોઠી બાલ મંદિર, માતૃશ્રી જી આર ગામી પ્રાથમિક શાળા, શેઠ શ્રી નલ ઝવેરી હાઈ સ્કૂલ ગઢ, માતૃશ્રી વી એન જગાણિયા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ગઢ, બાલ મંદિર થી ધોરણ 12 સુધીની ગુજરાતી માધ્યમ શાળા, જૂન 2019 માટે પ્રવેશ ચાલુ છે. જોગજીજી ચેલાજી ઠાકોર વિજ્ઞાન પ્રવાહ શાળા ગઢ 11-12 સાયન્સ, જૂન 2019 માટે પ્રવેશ ચાલુ છે. માહિતી માટે શાળાની મુલાકાત લો અથવા સંપર્ક કરો. ગુજરાતી માધ્યમ ઓફિસ 99-98-39-0032, અંગ્રેજી માધ્યમ ઓફિસ 0-27-42-22-24-32, વિજ્ઞાન પ્રવાહ ઓફિસ 99-98-39-0010, સલ્લા રોડ ગઢ પાલનપુર જિલ્લો બનાસકાંઠા. બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જોઈએ કેટલાક અન્ય સમાચારો. બનાસકાંઠાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ એવી ન્યૂઝ પોઈન્ટ ચેનલ, જે લોકોના પ્રશ્નોને વાચા આપે છે અને તંત્ર સુધી પહોંચાડવાનું કામ કરે છે, ત્યારે તાજેતરમાં જ ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા એક સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો, જ્યાં ખસા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં જર્જરિત મકાનો વિશેનો સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો, જેને લીધે તંત્ર સફાળું જાગ્યું હતું અને દોડતું થયું હતું. ત્યારે તે ઘટનાને પગલે તાલુકા શિક્ષણ અધિકારી ખસા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને ઘટતું કરવાની ખાતરી આપી હતી.
બનાસકાંઠાની નામચીન અને જાણીતી મનપસંદ ચેનલ ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા લોકોની સુખાકારી અને સમસ્યાઓને ધ્યાને લઈ વારંવાર અહેવાલો પ્રસિદ્ધ કરાય છે. હાલમાં જ થતા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા મામલે સનસનીખેજ અહેવાલ રજૂ કર્યો હતો, જે સનસની કે અહેવાલના પગલે અધિકારીઓની ઊંઘ ઉડી ગઈ હતી. આજરોજ તાત્કાલિક અસરથી તાલુકા શિક્ષણ અધિકારી શાળાની મુલાકાત લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી, જે રિસ્પોન્સ ચેનલના પગલે શક્ય બન્યું છે. જિલ્લાની જર્જરિત પ્રાથમિક શાળાઓની જો શિક્ષણ અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો જિલ્લામાં અત્યારે કેટલી શાળાઓ આવી રીતે જર્જરિત હાલતમાં છે, જેના લીધે બાળકોનું ભાવિ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. જો આ ગંભીર બાબતને જિલ્લા શિક્ષણ અધિકારી ધ્યાને લે અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તો જિલ્લાની જેટલી શાળાઓની રિપેરિંગ કે નવીનીકરણ થઈ શકે. આજે જિલ્લા શિક્ષણ અધિકારીની ઊંઘ હું આરામ કરનાર ન્યૂઝ પોઈન્ટ ચેનલે સચોટ અહેવાલ રજૂ કરતા તંત્ર સફાળું જાગી ગયું હતું. તાત્કાલિક ધોરણે આદેશ આપી તાલુકા શિક્ષણ અધિકારીની શાળાની તપાસ કરી અને ઘટતું કરવા બાબતે ખાતરી આપી હતી, જ્યારે ખસાસ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શાળામાં નવીન ઓરડા બનવા ન આવે ત્યાં સુધી બાળકોને બેસાડવાની વ્યવસ્થા કરવાની પણ બારી કરી હતી. સરકાર એક તરફ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની જર્જરિત શાળાઓને લીધે નાના ભૂલકાઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. સરકાર દ્વારા એક તરફ એવી ગુલબાંગો આંકવામાં આવી રહી છે કે રાજ્યમાં કોઈ પણ શાળા જર્જરિત ન હોવાનું જણાવી રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે જર્જરિત ઓરડા અને ખખડધજ ઇમારતોને પગલે શાળાના બાળકોને શિક્ષણથી અળગા રહેવાનો વારો આવ્યો છે. જો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બનાસકાંઠા જિલ્લાની ઉચિંતી મુલાકાત લઈ અંતરિયાળ શાળાઓમાં તપાસ કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ અને શાળાની ગ્રાન્ટ ચાઉ થયાનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે. સરકાર દ્વારા શાળાના ઓરડાના સમારકામ કે નવીનીકરણ અંગે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા આવી ગ્રાન્ટ ચાઉ કરવામાં આવતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે, જેને લીધે ભોગવવાનો વારો નાના ભૂલકાઓને આવી રહ્યો છે, જેથી બનાસકાંઠાની દરેક સરકારી તેમજ અન્ય શાળાઓની તટસ્થ તપાસ કરવામાં આવે અને આવા જર્જરિત ઓરડાઓને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં કે નવીનીકરણ કરવામાં આવે તેવી માં જન માંગ ઉઠી છે. આધારથી શિક્ષણ ખાતું જાગ્યું છે અને તાલુકામાંથી બેન આવે તો બેન તપાસ કરીને જોઈએ છે કે ઓરડાનું કામ અમે જેમ જેમ બને તેમ ઝડપી કરીશું. અને એમને એ પણ કીધું છે કે બેહાડવાની વ્યવસ્થા તમે કરતો, બેહાડવાની વ્યવસ્થા હું સરપંચ તરીકે કરી આપીશ. જ્યાર સુધી મારા ઓરડા ના બને ત્યાર સુધી હું બેહાડવાની વ્યવસ્થા કરીશ અને સરપંચ તરીકે હું મારી જવાબદારી પૂરી કરીશ. અને ખાસ તો એ જ કે ન્યૂઝ પોઈન્ટ ચેનલને આભાર માનું છું કે એમની મદદથી તાત્કાલિક મારી સ્કૂલનું કામ ચાલુ થઈ ગયું છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક રૂમમાં ઉપર થોડાક પતરા તૂટેલા છે, નળિયા નથી, થોડીક તિરાડો છે. એ જોતાં જે રૂમોમાં બાળકોને બેસાડવું યોગ્ય ન લાગ્યું એ રૂમોમાં બાળકોને ન બેસાડવું એવી આચાર્ય સામે સૂચના આપવામાં આવી છે. અને એ રૂમોમાં એટીવીટી તરફથી એને ડેમેજનું પ્રમાણપત્ર મળેલું છે, ત્યારે ડેમેજ કરવા અંગેની દરખાસ્ત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ મોકલી આપવામાં આવેલ છે. આગળમાં હાલમાં આચાર્યશ્રીને રૂમમાં બાળકોને બેસાડવાની ના પાડી છે, સરપંચને બોલાવી અને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. અને જે રૂમમાં બાળકોને બેસાડવા લાયક છે, જે રૂમ સારા છે, એ રૂમમાં બાળકોને બેસાડવામાં આવશે એવી આચાર્યની સૂચના આપવામાં આવી છે. અને એમાં ગ્રાન્ટની શું સ્થિતિ છે? ગ્રાન્ટની સ્થિતિમાં જિલ્લા કક્ષાએ જ્યારે રૂમની ફાળવણી કરવામાં આવશે ત્યારે SSAમાંથી તે શાળાને રૂમોની ફાળવણી કરવામાં આવશે. બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આચાર્યશ્રી તથા સરપંચે કરવાની બાંયધરી આપેલી છે. ડીસા તાલુકા પંચાયતની સામાન્ય સભા ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, ત્યારે ડીસાના જે જાબડિયા ગામના ડેલિગેટ દ્વારા ખોટા છરી સિક્કા બાબતે લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી. ડીસા તાલુકા પંચાયતની સામાન્ય સભા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જે જાબડિયા ગામના ડેલિગેટ દ્વારા ખોટા સહી સિક્કા બાબતે ધારાસભ્યને લેખિતમાં જાણ કરી હતી. રાજ્ય સરકારના આદેશ મુજબ દરેક તાલુકા પંચાયતમાં સામાન્ય સભાના આયોજન રૂપે આજે ડીસા તાલુકા પંચાયતના હોલમાં આજે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં અનેક એજન્ડાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ગત સભાની કાર્યવાહીની બહાલી કરવામાં આવી હતી, ગત સભાની કાર્યવાહી નોંધ ઉપર થયેલ અમલવારી વિશે પણ ચર્ચાઓ કરવાની હતી. કુલ અલગ અલગ 6 મુદ્દા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ આજની સામાન્ય સભામાં ડીસા તાલુકાના જાબડિયા ગામમાં સરપંચ દ્વારા કરાયેલા ખોટા સિક્કા બાબતે ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ધારાસભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક પગલાં ભરીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
सदस्यों द्वारा जाबड़िया गामना सरपंच द्वारा केटलाक गामोमां गैररीति आचरवामां आवी होवानी रजूआत करवामां आवी हती, जेनी पण तपास करवानी मांग धारासभ्य समक्ष करी हती। ज्यारे आजनी सामान्य सभामां मालगढ़ गामना पंचायतना डेलिगेट नरेशभाई माळी द्वारा धारासभ्योने रजूआतो करवा जणाव्युं हतुं के अगाउनी सामान्य सभामां डीसा तालुका पंचायतनी ग्राम पंचायतमां तलाटी कम मंत्रीओ हाजर रहेता ना होय रजूआत करवामां आवी हती, परंतु हजु सुधी आ बाबते कोई अमलवारी के कड़क कार्यवाही करवामां नथी आवी, जेने लीधे डीसा तालुकानी केटलाक ग्राम पंचायतमां आजे पण तलाटीओ समयसर हाजर रहेता नथी अने लोकोने डीसा तालुका पंचायत सुधी धरमधक्का खावा पड़े छे अने केटलाक तलाटीओ ग्राम पंचायतमां फरज ऊपर जोवा मळता नथी अने डीसा तालुका पंचायतनी सामे पोतानी ऑफिसो खोलीने कामकाज करता देखाय छे, छतां तालुका विकास अधिकारी के तालुका पंचायतना प्रमुख श्री द्वारा कोई योग्य पगला भरवामां नथी आवता, जेथी लोकोने पड़ती समस्याओ तात्कालिक नोंध लईने तलाटी कम मंत्रीने पोतानी फरज पर हाजर रहे तेवी व्यवस्था करवामां आवे तेवी मांग करी हती। ज्यारे सामान्य सभामां डीसाना जागृत धारासभ्य शशिकांत पंड्यानी सरकारनी विषयकनी योजनाओ विषे सदस्यों ने माहितगार कर्या हता अने जणाव्युं हतुं के गुजरात सरकारमां हुं जागृत धारासभ्य तरीके डीसा तालुकाना गामडाओनो विकास करवा माटे क्यांय पाछीपानी नहीं करूं અને ગામડામાં જે તે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ મને લેખિતમાં મોકલી આપવા વિનંતી કરી હતી, જેથી હાલમાં હું સરકારમાં રજૂઆત કરીને સમસ્યાઓ હલ કરાવવાની ખાતરી પણ આપી હતી। જ્યારે આજની સામાન્ય સભામાં ધારાસભ્યશ્રીએ સદસ્યશ્રીને વિનંતી કરતા જણાવ્યું હતું કે લોકોએ તમને ખોબે ખોબે મત આપ્યા છે, ત્યારે તમારી ફરજ બને છે કે તે ગામડાઓની વિકાસમાં પૂરેપૂરો સી ફાળો આપો। જે ગામની સમસ્યાની રજૂઆત મારી પાસે આવશે સરકારના પ્રતિનિધિ તરીકે સમસ્યાને હલ કરવાની આજની સામાન્ય સભામાં હું ખાતરી આપું છું। જ્યારે કેટલાક સદસ્યો દ્વારા તરીસા તાલુકા પંચાયત બહાર કરેલા 19 ગામોમાં કાંકરેજ તાલુકાના વિસ્તાર આવતો હોય, કોઈ ગામમાં વિકાસના કામો થતા ન હોય, ત્યારે ડીસા ધારાસભ્યશ્રીને મૌખિકમાં રજૂઆત કરી હતી। જ્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા જણાવાયું હતું કે હું આ બાબતે કાંકરેજના ધારાસભ્ય સાથે રૂબરૂમાં ચર્ચા કરીને ગામડાઓનો વિકાસ થાય તે બાબતે યોગ્ય કરીશ, ત્યારે આજની સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ ચૂપકીદી સેવી હતી અને માત્ર ખુરશી પર બેસીને સામાન્ય સભા નિહાળી હતી। આજની બોલાવેલી સામાન્ય સભામાં ડીસા તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી અને ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ કુકાજી ઠાકોર, ઉપપ્રમુખ રૂપસિંહ ઠાકોર, વિસ્તરણ અધિકારી રમેશભાઈ ઠક્કર સહિત તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની વોર્ડ નંબર 8માં આવેલી સોસાયટીના રહીશો ગંદકીથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે નગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ડીસા વોર્ડ નંબર 8માં સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગંદકીના મુદ્દે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકાની બેદરકારી બહાર આવેલ છે, ત્યારે આજે ડીસાના વોર્ડ નંબર 8માં ડીસા રહેતા નગરપાલિકાના પ્રમુખપતિ દેવભાઈ માળીના કાકાના વિસ્તારમાં ગંદકીથી સોસાયટીના રહીશો હેરામ પરેશાન થઈ ચૂક્યા છે। ખુદ મહિલા પ્રમુખ તથા તેમના પતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। જ્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ડીસાના નગરપાલિકા વિસ્તારના સમસ્યાઓને લઈને લેખિતમાં માર્કેટમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈનમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 30 વર્ષથી કોઈ પણ જાતના સાફ સફાઈ કરવામાં આવતા નથી, તેમજ નવા રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં નથી આવતી, જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના નારણ કોમ્પ્લેક્સની બાજુની સોસાયટીઓમાં ગંદકીથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે આ વિસ્તારના એક સિનિયર સિટીઝન દ્વારા નગરપાલિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમારા વિસ્તારમાં 8 મહિના પહેલા નવીન રોડ બનાવવા માટે રોડ નગરપાલિકા દ્વારા તોડી દેવામાં આવ્યો હતો, જે હજુ સુધી નવો રોડ બનાવવામાં આવ્યો નથી, જેને લીધે આજે ચોમાસાની શરૂઆતથી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને ગંદકી ઊભી થઈ રહી છે, જ્યારે આ ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેનાથી કોઈ ગંદકી બીમારી ફેલાશે તો જવાબદાર ડીસા નગરપાલિકાની રહેશે। આ વિસ્તારોના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે સીએમ ઓનલાઈનમાં ફરજિયાત અરજી કરતી હતી અને નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, હવે ના છૂટકે અમારે આ ગટરનું પાણી રોડ પર ઉભરાતા રોગચાળાની દહેશતના પગલે આ સોસાયટીના રહીશો સાથે આગામી સમયમાં નિકાલ નહીં આવે તો નગરપાલિકાની કચેરી સામે ધરણા દેવાની ફરજ પડશે। ભાઈ આ છે ને જે આ રોડની તકલીફ છે, તમને નજરે દેખાતો છે કે છે ને કે સ્વચ્છ ડીસા, આ સ્વચ્છ ડીસા છે, સ્વચ્છ નગરપાલિકા છે, એટલે આના માટે હવે તમે જ આ રસ્તો કો કાઢો, તમે તમે હવે કંટાળી ગયા નગરપાલિકાથી ને બધાથી। કલેક્ટર સાહેબને આ અરજી આપી છે, મુખ્યમંત્રીનો ઓનલાઈન અરજી આલેલી છે, આ રસ્તો બનાવવાનું કારણ શું? આ રસ્તો હવે કોણે રોકવરાયો એ અમને ખબર નથી, અમારી ફરજ એ હતી કે રસ્તો બનાવીને આગળનું દબાણ તોડે, કેમ કે ગાડી હાજ મોદે લાવી હોય ને તો માણસને કોઈ ગાડી નથી આવી શકતી કે નથી રિક્ષા આવી શકતી। આજ 30 વર્ષથી અમારા એરિયામાં કોઈ આવતું નથી, સાફ સફાઈ બીજી થતી નથી, આ ગંદકી કે તમે જુઓ કોઈ
ચાલી શકે એવી પોઝિશન નથી, જ્યાં કોઈ ફરિયાદ સાંભળતો નથી, જેને કહીએ કે હા કાકા 10 દિવસમાં તમારું પતી જશે, લોકોને મૂર્ખ બનાવવા સિવાય બીજું એમને ધંધો જ નથી. જ્યાં આવો તમે આવીને આંખે દેખો તો ખરી, તો વાતો બને બને સમજી જાય, જેટલી વખતે કહીએ એટલી વખતે વાતો બને. તમારા કયા વિસ્તારની સમસ્યા છે? 8 નંબરની. રજૂઆત બધાને કરી, રજૂઆતમાં શું કહે છે, જ્યાં પેલો કે તમે એમ છે કે તમારા કાકાનો વાંધો છે, અને હું કંઈ જાણતો નથી, અને બે નામ કાકાનું એટલે એકબીજાને લડાઈ મારવાના ધંધા જ કરે. આગામી સમયમાં હવે મ્યુનિસિપાલિટી આગળ ધરણા ધરશું, જિલ્લામાં મારામારી અને હત્યાકાંડના બનાવો દિવસે ને દિવસે વધતા જતા જાય છે. જે તાજેતરમાં જ કુડા અને નાંદુતરા હત્યાકાંડનો ભેદ હજુ સુકેલાયો નથી, ત્યાં અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે એક યુવાનને છરીની અણીએ રહેસી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જિલ્લામાં મારામારી અને હત્યાના બનાવોમાં વધારો થતો જાય છે, ત્યારે પુરા હત્યાકાંડ અને નાંદુતરા હત્યા કેસના ભેદ ઉકેલાયા નથી. ત્યાં આજરોજ વધુ એક કિસ્મની હત્યા કરવાનો પ્રયાસ કરાયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આદિવાસી પંથક ગણાતા અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આજરોજ યુવાનને છરીની અણીએ રહેસી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કયા કારણસર ભરત બજારમાં યુવાનને છરીની અણીએ ઘાયલ કરવામાં આવ્યો તે અંગે રહસ્ય જાણી શકાયું નથી. જો કે છરીની અણીએ નથી હત્યાનો પ્રયાસ કરનાર હત્યારો ભાગી છૂટ્યો હતો. જે ઘટનાની જાણ લોકો દ્વારા 108 કરાતા 108 સર્વિસ ઘટનાસ્થળે દોડી આવી ફાઇલ યુવાનને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યો હતો, જ્યારે વિરમપુર પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ચેનલના અસરદાર અહેવાલની અસર જોવા મળી રહી છે, જે કાંકરેજ તાલુકા પંચાયત આવી હરકતમાં. બનાસકાંઠામાં ખાનગી વાહન ચાલકોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો, જેને કારણે ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરવા માટે લોકો અને વિદ્યાર્થીઓ બન્યા મજબૂર. થરાદનગરમાં અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવશે, જ્યાં ભગવાનને મોસાળ પધારતા ભક્તોએ આરતી તેમજ ભજન કીર્તન કર્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.